સો હાય ફ્રેન્ડ્સ, તો વર્ષ 2024-25 માટે ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેની જે કાઉન્સેલિંગની પ્રોસેસ છે એ ટૂંક સમયમાં ચાલુ થશે. પ્રથમ MCCની કાઉન્સેલિંગ ચાલુ થશે અને ત્યાર પછી ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગ છે તે ચાલુ કરવામાં આવશે. તમામ પ્રકારની અપડેટ તમને આ ચેનલમાં એકદમ ફ્રીમાં આપવામાં આવશે. ઘણા બધી વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નો આવી રહ્યા છે કે સર, વેબસાઇટમાં એક જે રિઝર્વેશનને લગતી માહિતી અપલોડ કરવામાં આવી છે એ વિગતવાર તમે સમજાવો. ઓલરેડી મેં 11 વર્ષ માટે પણ આનો વિડીયો અપલોડ કરેલો હતો, પરંતુ ફરીથી જે નવા સબસ્ક્રાઈબર હોય એના માટે એ માહિતી છે આપણે સમજી લઈએ. તો ઓફિશિયલ વેબસાઇટમાં આવશો તો અહીંયા તમને અનામત બેઠકો છે એની માટેની એક માહિતી છે તે મૂકવામાં આવી છે. તો શું માહિતી છે આપણે વિગતવાર સમજીએ. તો જે પણ વિદ્યાર્થીઓ અનામત કેટેગરીમાં આવતા હોય, અનામત કેટેગરીમાં ક્યાં ક્યાં વિદ્યાર્થીઓ આવતા હોય, એક SC, ST, OBC, EWS એ વિદ્યાર્થીઓ છે અનામત કેટેગરીમાં આવતા હોય છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ અનામત કેટેગરીમાં આવતા હોય એ વિદ્યાર્થીઓને અનામત બેઠકો પર પ્રવેશ આપ્યા પછી જે અનામત કેટેગરીની ખાલી રહેતી બેઠકો બિન અનામત શ્રેણીમાં ટ્રાન્સફર કરવા પાત્ર હોય છે. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં પાર્ટિસિપેટ થતા હોય, ત્યાર પછી સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ થતા હોય, તો સેકન્ડ રાઉન્ડ દરમિયાન જે પણ તમારી રિઝર્વેશનની સીટો છે એ ખાલી રહી જતી હોય તો એ સીટો છે એ બિન અનામત કેટેગરીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પ્રક્રિયા બીજા રાઉન્ડ દરમિયાન કરવામાં આવશે. દાખલા તરીકે કઈ સીટમાંથી કઈ થશે, તો જો NRI કોટાની સીટ ખાલી રહેશે તો એ મેનેજમેન્ટ કોટામાં જશે. જો NRI કોટાની સીટ વેકેન્ટ રહી જાય અને મેનેજમેન્ટ કોટામાં જાય, તો ઘણા બધા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાનું હોય તો એને બેનિફિટ છે એ મળી શકે. તો NRI કોટાની સીટો મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર થશે અને SC, ST, ACBC, EWSથી જનરલ કોટા ટ્રાન્સફર કરવામાં આવશે. અને જે પણ PWDની સીટો ખાલી રહી જતી હોય તો PWDથી જે તે કેટેગરીમાં લાગુ પડતી હશે એ કેટેગરીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને આ જે પ્રક્રિયા છે એ તમારી બીજા રાઉન્ડ દરમિયાન કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડ દરમિયાન તમામ વિદ્યાર્થીઓને એના રિઝર્વેશનનો લાભ છે મળવાપાત્ર રહેશે. પ્રથમ રાઉન્ડમાં જો તમારી કેટેગરીની કોઈ પણ સીટો ખાલી રહી જાય તો એ તમને બીજા રાઉન્ડમાં ચોઈસ કરી શકો છો અને બીજા રાઉન્ડમાં પણ તમે એમાં એડમિશન છે મેળવી શકો છો. પરંતુ જેવો બીજા રાઉન્ડમાં તમારી કેટેગરીને લગતી કોઈ પણ સીટ વેકેન્ટ રહી જશે તો એ બિન અનામત એટલે કે જનરલ સીટમાં કન્વર્ટ છે કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડ દરમિયાન જ્યારે તમારું કટ ઓફ ડિક્લેર થશે કે પ્રથમ રાઉન્ડમાં કઈ કોલેજમાં કેટલાય અટક્યું હતું, એના આધારે તમને એ ખ્યાલ આવશે કે હવે તમારી કેટેગરીમાં કેટલી સીટો રહી ગઈ છે. જે પણ અમારા પેડ કાઉન્સેલિંગ યુઝર છે એને આખો અમે ચાર્ટ મોકલી દઈશું કે પ્રથમ રાઉન્ડમાં એટલી સીટ ખાલી રહી ગઈ છે, તો હવે તમારા માર્ક્સ અનુસાર તમારે કઈ કોલેજ પસંદ કરવી જોઈએ. આ ઉપરાંત પણ જે અમારા યુટ્યુબના સબસ્ક્રાઈબર છે એના માટે પણ અમે એક જનરલ માહિતી છે ડિક્લેર કરશું કે હવે પ્રથમ રાઉન્ડ પછી કઈ કોલેજમાં કેટલું કટ ઓફ છે અટકેલું છે. પરંતુ પેડ કાઉન્સેલિંગ યુઝર માટે એના માર્ક્સ અનુસાર અમે કોલેજ ચોઈસ છે તે કરી આપશું. તો જો તમારે પેડ કાઉન્સેલિંગમાં તમારે જોડાવવું હોય તો તમે અમારો સંપર્ક છે કરી શકો છો. તો ટૂંકમાં ફરીથી કહી દઉં તો જે પણ તમારી અનામત કેટેગરીની સીટો છે એ બીજા રાઉન્ડ દરમિયાન જો ખાલી થશે તો એ જનરલ સીટમાં કન્વર્ટ છે કરવામાં આવશે. બીજી નોટિફિકેશન છે જેના માટે પણ વિદ્યાર્થી અને વાલી દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તો અહીંયા જે મેં તમને કાલે ડોક્યુમેન્ટના વિડીયોમાં સમજાવ્યું હતું એ મુજબ અહીંયા કે જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતમાં ગવર્મેન્ટ કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવા માંગતા હોય તો ધોરણ 10મું અને 12મું છે એ ગુજરાતમાં રહેલી કોઈપણ સ્કૂલમાંથી પાસ થયેલા હોવા જોઈએ. અને જે વિદ્યાર્થીનો જન્મ છે એ ગુજરાત રાજ્યમાં થયેલો હોવો જોઈએ, અથવા તો વિદ્યાર્થીનો જન્મ ગુજરાત રાજ્યમાં થયેલો ના હોય તો ગુજરાતના ડોમિસાઇલ છે તે હોવા જોઈએ. જો એ ગુજરાતના ડોમિસાઇલ હોય તો પણ તે ગવર્મેન્ટ સીટ અને મેનેજમેન્ટ કોર્ટ સીટોમાં એડમિશન છે મેળવી શકો છો. જે પણ વિદ્યાર્થીઓ આયુર્વેદિક અને હોમિયોપેથિક સીટોમાં એડમિશન લેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ ગુજરાતની જેટલી પણ પ્રાઇવેટ કોલેજો આવેલી છે એની 15% સીટો માટે એપ્લાય કરી શકે છે. અને જે ગુજરાતના સ્ટુડન્ટ હશે આયુર્વેદિક અને હોમિયોપેથિકની કોલેજો માટે ઓટોમેટિક જ એમાં એલિજિબિલિટી ધરાવે છે. તો એની જ્યારે પણ કાઉન્સેલિંગ ચાલુ થશે ત્યારે પણ હું સંપૂર્ણ માહિતી તમને આપી દઈશ. આ ઉપરાંત પણ કોઈપણ વેબસાઇટમાં અપડેટ આવતી હશે તો એના પર પણ વિડીયો છે આવતા રહે છે. અને ડે ટુ ડે તમારા વોટ્સઅપમાં અપડેટ જતી હોય કે તમારા માર્ક્સ અનુસાર તમારે કોલેજ પસંદગી કઈ રીતે કરવી જોઈએ અને અન્ય સ્કોલરશિપ રિલેટેડ પ્રશ્નો હોય તો તમે અમારો પેડ પ્લાન છે યુઝ કરી શકો છો. એની માટે ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે આપેલા છે. જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.